સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નગરપાલિકાનો કથળી ગયેલો વહીવટનો આ નમૂનો છે. થાનગઢમાં ઠેર ઠેર ઉભરાઈ રહ્યા છે ગટરના ગંદા પાણી. પ્રજામાં રોગચાળો ફેલાય તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ચોમાસું હોય, વરસાદી પાણી હોય અને ગટરનું પાણી ભેગું થવાથી સોસાયટી વિસ્તાર અને અલગ અલગ વિસ્તાર થાનગઢમાં આ ગંદા પાણીને લઈને લોકોમાં રોગચાળો ફેલાય તેવી દહેશત છે. કોંગ્રેસ પ્રમુખ દ્વારા તમામ ઉભરાઈ રહેલી ગટરના ગંદા પાણીનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. એક તરફ સ્વચ્છતા મિશન અને સ્વચ્છતાના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટો વાપરવામાં આવે છે, પરંતુ યથાસ્થિતિ ગંદકી છે તેની ત્યાં જ ગંદકી જ છે. ગંદકીનું સામ્રાજ્ય થાનગઢને લીધી છે ભરડો. એક તરફ કોરોનાની મહામારી છે, બીજી તરફ નગરપાલિકાના જે કામગીરી છે પ્રિમોન્સૂન તે પણ નિષ્ફળ હોય તેવું આ દૃશ્ય છે. કથળી ગયેલો વહીવટ છે અને ગંદા ગટરના પાણી ઉભરાઈને રોડ પર આવી રહેલા પણ દૃશ્યોમાં જોઈ શકાય છે, જેને લઈને ગ્રામજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે ઉપરાંત મૂળી તાલુકાના સરા ગામે પણ વરસાદના લીધે પાણી ઠેર ઠેર ભરાયા છે. સરા ગામની મુખ્ય બજારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે. હાલત ગામડાઓની દહનીય બનતી જ હોય છે ચોમાસામાં. સ્થાનિક લોકો ચોમાસાની સિઝનમાં દર વર્ષે ત્રાહિમામ પોકારી ઉઠે છે. કાદવ કીચડ અને વરસાદી પાણીથી બીમારી વધવાની પણ શક્યતાઓ વધુ સેવાઈ રહી છે. કોરોનાની મહામારી વચ્ચે ગંદુ તંત્ર ગંદકી દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. આ તંત્ર મૂળી તાલુકાના સરા ગામનું આ દૃશ્ય છે કે જે કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચે પ્રજા જીવી રહી હોય તેવા આ દૃશ્યો જોવા મળી રહ્યા છે. આમ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી તાલુકાના સરા ગ્રામ બંનેમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈ શકાય છે દૃશ્યમાં. અને આ ગંદકી દૂર કરવા માટે સ્વચ્છતા મિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું, પરંતુ તે ક્યાં સુધી પહોંચ્યું છે તે તો પ્રજા જાણે. હાલમાં તો લોકો ગંદકીના સહારે રોગચાળાના ભરડામાં આવી જશે તેવી દહેશત સેવી રહ્યા છે.